એ એ બારમાંથી પસાર થતીને એલ બારની દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ બોલ. હા, કે એલ બાર અને બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કયું આવે? બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કયું આવે? મંથન બોલ. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ કયું આવે? કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર. આર બાર બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર, રાઈટ? બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, રાઈટ? હવે જોઈ લો અહીંયા પહેલી વાત. લાવો એક્સાઇઝ, લાવો તમે ચોપડી કાઢો તો 11.2 કાઢો તો, એક સેકન્ડ 11.2 કાઢો. અગિયાર પોઈન્ટ બે જુઓ. ચાલ જો ભાઈ, પહેલો જોઈ લો અહીંયા પહેલો ક્વેશ્ચન જો. 11.2 દાખલા નંબર બીજો જો પેલા, 11.2 દાખલા નંબર બીજો જો, એક્ઝામ્પલ નંબર બીજો. ચલો શું કહે છે આપણે, રકમ બોલતો ભાઈ, રકમ બોલ. 11.2 ની રકમ બોલતો. કોણ બોલશે? બીજો બોલ. એક મિનિટ વારો, ઉભારો વારો વારો, બીજો રકમ ના બોલતા. સમાંતર, બરાબર, સમાંતર રેખાનું સમીકરણ શું કરીશું બોલો? 1, 2, 3, 3i, 2j, 2k સમાંતર સદિશ સમીકરણ મેળવવું છે. પહેલાં નથી આવ્યું રેખાનું સમીકરણ કયું છે આપણી પાસે? તો રેખાનું સમીકરણ તો એક જ આવે ને, કયું આવે? આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર, બરાબર છે. આ રેખા કઈ પસાર થાય છે? 1, 2, 3માંથી. એટલે એ બારની કિંમત કોણ થઈ ગઈ? 1, 2, 3 થઈ ગઈ. સમજ જોઈએ હવે સમાંતર કયું છે. સમાંતર કયું છે? બેની દિશા કેવી હોય? સરખી હોય. એટલે જે દિશા આની હોય એ દિશા આની હોય કે ના હોય? એટલે એનો મતલબ એવો થયો કે આ જે સદિશ તમને આપેલો છે, આર બાર બરાબર 3i પ્લસ 2j માઇનસ 2k, તો એના પરથી તમે 3, 2, -1 આવું કહી શકો કે ના કહી શકો? હા કે ના? 3, 2, -2 કહી શકો, ના કહી શકો? બરાબર છે. એ તમને આ દિશા આપી છે, સદિશને સમાંતર સદિશ સમીકરણ કેવી રીતે મળ્યું છે બોલો હવે? ને સદિશને સમાંતર સદિશ સમીકરણ, તો તમને શું મળી ગયું અહીંયા? એ બાર મળી ગઈ. કિંમત ક્યાં મૂકવાની? આર બાર બરાબર એ બાર પ્લસ કે એલ બાર. તમારો જવાબ આવી ગયો. એટલે આર બાર બરાબર તમારો થઈ ગયો એ બાર અને પ્લસ કે એલ બાર, આ તમારો જવાબ થઈ ગયો. ખબર પડે છે? એ બારની કિંમત તમારી 1, 2, 3 તમને આપેલી છે મૂકી દો, દિશા તમને આપેલી છે મૂકી દો, જે આવ્યો તમારો જવાબ થઈ ગયો. આ તમારો આન્સર લખો. 1, 1, 2 લખો ભાઈ. નેક્સ્ટ 1, 1, 2 અને 1, 1, 2 અને 2, 1, 2માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. 1, 1, 2 અને 2, 1, 2માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. જોઈ લો અહીંયા 1, 1, 2 અને 2, 1, 2માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. ચલો કેટલા બિંદુ આપેલા છે? બે બિંદુ આપેલા છે, છ એમ કહેવાય. બે બિંદુ આપેલા છે એટલે બે બિંદુમાંથી પસાર રેખાનું સમીકરણ શું આવે આપણને ખબર છે. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું આવે યાદ કરો? આર બાર બરાબર એ બાર પ્લસ કે ઇન્ટુ બી બાર માઇનસ એ બાર આવે કે ના આવે? કે બિલોંગ્સ ટુ આર. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ થઈ ગયું. ચલો હવે એ બારની કિંમત કોણ છે? 1, 1, 2 પ્લસ કે બી બાર માઇનસ એ બાર, એટલે 2 -1 1, 1 -1 0, 2 -2 0. પતી ગયું. હવે આ જે સ્વરૂપ છે કયું સ્વરૂપ કહેવાય? સદિશ. આ કયું સ્વરૂપ છે? સદિશ. કે બિલોંગ્સ ટુ આર, તમારું સદિશ સ્વરૂપ કહેવાય કે ના કહેવાય? પતી ગયું. એટલે આ તમારું સદિશ સ્વરૂપ છે. હવે કાર્તિજીય સમીકરણ મેળવવું હોય તો શું કરવું પડે? તો કાર્તિજીય સમીકરણ મેળવવું હોય એટલે શું થાય? તો x -1 સમજે અપોન 1 લખવાના. સમજો અહીંયા,
एक्स माइनस वन अपॉन वन हम लखो तो शंका उपजाशे वाय माइनस वन अपॉन जीरो झेड माइनस वन सॉरी झेड माइनस टू अपॉन जीरो बराबर है हमें बदा अँ भूल करे के जीरो होने अव्याख्यायित थी गयु पर सदीश में जीरो होख्यायित ना थे सदीश की अंदर जीरो होख्यायित ना याद रखो अँ लखवा आ एक रीत है जो तब आ न लख आ एक रीत लखवा राइट तब आम पर लखी शको एक्स माइनस वन अपॉन वन कॉमा वाय बराबर वन अने कॉमा झेड बराबर टू आ पण लखवानी रीत है समझ पड़ी एटले जो छेदमां जीरो होय तो एवं ना मानता कोईपण दाखला अंदर कि दाखलो खोटो है कि जीरो अव्याख्यायित नहीं आ जीरो दिशा एटले कि ए अक्ष पर सदीश नहीं एवं दर्शावे ए अक्ष पर सदीश नहीं एवं दर्शावे एटले आम पर लखाय अथवा आम पर लखाय बोलो क्लियर समझो बधाने कहू छू घना दाखला में जवाब मैं पहला कि एक बराबर छेदमां जीरो हे ए खोटो खोटो नहीं आ सदीश नहीं एवं दर्शावे एक्जाम में बोलो क्लियर थी गयु ओके लखी ना A 1 3 1 અને B 2 3 5 અને B 2 3 5 માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ મેળવો અથવા સંમિત સ્વરૂપ મેળવો A 1 3 1 અને B 2 3 5 માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય અથવા સંમિત સ્વરૂપ મેળવો ચાલો કાર્તેજીય સંમિત સ્વરૂપ બોલતો નિકોલ પહેલાં સામાન્ય સ્વરૂપ બોલ પહેલાં કાર્તેજીય સ્વરૂપ સંમિત સ્વરૂપ બોલતો કાર્તેજીય સમીકરણનું સંમિત સ્વરૂપ બોલતો કયું આવે તો એક્સ માઇનસ એક્સ વન બરાબર વાય માઇનસ વાય વન હા બરાબર એક્સ માઇનસ એક્સ વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન વાય માઇનસ વાય વન અપોન વાય ટુ માઇનસ વાય વન અને ઝેડ માઇનસ વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન ચાલો હવે એક્સ વનની કિંમત કોણ છે દોસ્ત એક એટલે એક્સ માઇનસ વન અને એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે વન ચાલો વાય માઇનસ વનની કિંમત થ્રી વાય ટુ માઇનસ વાય એટલે ઝીરો ઝેડ માઇનસ ઝેડ વન એટલે વન ઝેડ ટુ ઝેડ વન એટલે ચાર બરાબર આ એક જવાબ આમ પણ લખાય આ જવાબની એક રીત છે સમજ અહીંયા એક્સ માઇનસ વન અપોન વન બરાબર જે બેટા અહીંયા ઝેડ માઇનસ વન અપોન ફોર પછી કોમા કરી અને તમે વાય બરાબર ત્રણ પણ લખી શકો આ પણ દર્શાવવાની રીત છે એટલે આન્સર તમે આમ પણ લખી શકો આમ બી લખી શકો રાઈટ લખી લો બે રેખાઓ વચ્ચેનો ખૂણો ચાલ ભાઈ બે રેખાઓ વચ્ચેનો ખૂણો ચાલો પહેલી વાત આપણે ભાઈ બન જોઈ લઈએ ધારો કે સદીશ આર બરાબર એ પ્લસ કે એલ બાર આપેલી એક રેખા છે ક્લિયર અને આર બાર બરાબર બી બાર પ્લસ કે એન બાર આપેલી બીજી કોઈ રેખા છે ક્લિયર હવે આ તમે બે રેખા આપે છે તો ખૂણો મેળવવો છે શું આવે તો ખૂણાઓ શું થશે હંમેશા યાદ રાખી લો સદીશ હોય રેખા હોય સમતલ હોય એક રેખા અને એક સમતલ બધામાં એક જ સરખું છે બધા માટે એક જ સરખું છે કે ખૂણા સૂત્ર શું હોય પણ એટલું યાદ રાખવાનું કે ખૂણો કોણ બનાવે અગત્યનો છે ખૂણો કોણ બનાવે કોઈ કહેશે બધા સદીશની અંદર ખૂણો કોણ બનાવે સદીશમાં કોઈ પણ સદીશની અંદર ખૂણો કોણ બનાવે બોલો કોઈપણ સદીશમાં ખૂણો કોણ બનાવે જે તે રેખાની દિશાના સદીશો કોણ બનાવે જે તે રેખાની દિશાના સદીશો સમજણ પડજો આ રેખાનો સદીશ કોણ કહેવાય આ રેખાની દિશાનો સદીશ કોણ કહેવાય એલ બાર આ રેખાની દિશાનો સદીશ કોણ કહેવાય એન બાર એ સદીશ એ બાર અને બી બાર ક્યારે ખૂણો ના બનાવે જે તે રેખાની દિશાના સદીશો ખૂણો બનાવે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા કોસ આલ્ફા જો લેવો હોય તો મારે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા એલ બાર ડોટ એન બાર અપોન માનાંકમાં એલ બાર ડોટ એન બાર રાઈટ અને બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય કોસ આલ્ફા બરાબર એલ બાર ડોટ એન બાર જ્યાં
जीरो लेस देन इक्वल टू अल्फा लेस देन इक्वल टू पाई बाय टू होवू जरूरी है, राइट। एटले कहेवानो मतलब एवो छे के बे वच्चे तो खूणो आ रह्यो। हवे बीजी वात, बे रेखाओ परस्पर लंब होय, बन जाय पेला जो बे रेखाओ परस्पर लंब होय तो शुं थाय, कोण कहेशे मने? બે રેખાઓ પરસ્પર લંબ હોય તો શું થાય? તો એમની વચ્ચેનો ખૂણો કયો બને? બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમની વચ્ચેનો ખૂણો બને છે આલ્ફા બરાબર પાઈ બાય ટુ। પણ આવું કેમ બને? કારણ કે બંને સદિશો પરસ્પર લંબ છે, એટલે બે રેખાઓ જો પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર ઝીરો થઈ જાય। જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર ઝીરો થઈ જાય, એટલે કે એમની વચ્ચેનો ખૂણો કોણ થઈ ગયો? પાઈ બાય ટુ થઈ ગયો। ક્લિયર વાત થઈ ગઈ? યાદ રાખી લેજો, સૌથી અગત્યનો પોઈન્ટ છે પહેલાં કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આવું થઈ જાય। હવે એના પછી બીજી વાત, જો બે રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં દર્શાવે, જો બે રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે, પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે, તો એમના માટે ખૂણાનું માપ થાય છે આલ્ફા બરાબર પાઈ। યાદ રાખજો, જો બે રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે તો તેમની રેખાનો ખૂણો પણ થાય છે આલ્ફા બરાબર પાઈ। માઇન્ડમાં ક્લિયર રાખી લો, જો બે રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે તો આલ્ફા બરાબર કોણ થાય? ભાઈ પાઈ થાય છે। આટલી માઇન્ડમાં ક્લિયર રાખવાની। ક્લિયર થઈ ગયું? જો કોઈપણ બે રેખા વચ્ચેનો ખૂણો કોસ આલ્ફા બરાબર એલ બાર ડોટ એન બાર માનાંકમાં એલ ડોટ એન બાર, બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આલ્ફા બરાબર પાઈ બાય ટુ, અને ખૂણાનું માપ પણ થઈ ગયું પાઈ બાય ટુ, આલ્ફા બરાબર પાઈ બાય ટુ, એલ ડોટ એન બાર બરાબર ઝીરો, અને બે રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશા દર્શાવે તો આલ્ફા બરાબર પાઈ। એટલે આપણે ખબર કેવી રીતે પડે વિરુદ્ધ દિશા દર્શાવે છે? આપણને ખબર કેવી રીતે આપણે વિરુદ્ધ દિશા દર્શાવે છે? તો વન 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 હોય, બીજી માઇનસ વન માઇનસ વન માઇનસ વન હોય, એટલે વિરુદ્ધ થઈ ગઈ ભાઈ। ધારો કે એલબાની કિંમત વન 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 હોય અને બીજામાં માઇનસ વન માઇનસ વન માઇનસ વન હોય, રાઈટ? અહીંયા વન 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 હોય, અહીંયા માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ હોય, તો માઇનસ ટુ કોમન કરો એટલે વન વન આવીએ। આવું જ્યારે વિરુદ્ધ આવે ને તે સમજો કે આ તો ખૂણા પાઈ દર્શાવે છે। બોલો, ક્લિયર થઈ? આ ત્રણ પોઈન્ટ તમારે ધ્યાનમાં આવવા જોઈએ, લખી નાખો। જો પહેલાં હવે ચોપડીનો ક્વેશ્ચન નંબર ટુ જોઈએ છે, ચોપડીનો ક્વેશ્ચન નંબર ટુ જુઓ, જુઓ શું કહે ત્યાં પછી રકમ વાંચ, પહેલાં મોટી રકમ વાંચો। 11.2 નો ક્વેશ્ચન નંબર 2 પહેલા, 11.2 નો ક્વેશ્ચન નંબર 2 સાબિત કરો કે 1 1 2 1 2 3 4 2 બિંદુઓમાંથી પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 0 3 2 અને 3 5 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે, બરાબર? જોઈ લેવે, એનો અર્થ શું થયો? આ બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે ભાઈબન, આ બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે એક વાત કહેવાય, અને આ બે બિંદુમાંથી બીજી રેખા પસાર થાય છે એવું કહેવાય કે ના કહેવાય? એટલે પહેલાં બે રેખાનું સમીકરણ મેળવી દઈએ, અને જો રેખાનું સમીકરણ ના મેળવવા હોય ને તમારે, જલ્દી દાખલો કરવો હોય તો ની વાત છે, તો ખાલી દિશા મેળવી દો, એટલે આની દિશા શોધી કાઢો, આની દિશા શોધી કાઢો, બંને ડોટ ગુણાકાર લઈ લો, ઝીરો આવવો જોઈએ, કારણ કે બંને રેખાઓ પરસ્પર કેવી કહ્યું છે? લંબ। જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર કોણ થઈ જાય? ઝીરો। એટલે જો આખી રેખાનું સમીકરણ ના મેળવવું હોય તો એવું કહી શકાય કે આને એ કહીએ આને બી કહીએ, તો લખી શકે કે ભાઈ એ બી કિરણની દિશા, એ બી કિરણની દિશા બરાબર સદિશ એલ કહેવાય કે ના કહેવાય? અને એલ બરાબર શું આવી ગયો? તો 3 - 1 એટલે 2, 4 - 1 એટલે 5, -2 - 2 એટલે -1 થઈ ગયું। સેમ એવી રીતે આને સી કહી દો અને આને ડી કહી દો, રાઈટ? એટલે શું કહેવાય? સીડી કિરણની દિશા। જો રેખાનું સમીકરણ ના મેળવવું હોય તો એમ, તો એમ બરાબર શું આવે? 3 - 0 એટલે 3, 5 - 3 એટલે 2, 6 - 2 એટલે 4 થઈ ગયો। હા કે હવે બંને કેવા કહે છે? પરસ્પર લંબ, તો એટલે લંબ લેવો, એટલે એલ ડોટ એમ લેવો પડે, અને બરાબર કોણ આવવું પડે? ઝીરો આવે, તો એલની કિંમત થઈ 2 - 5 - 4 3 - 2 - 4 6 + 10 -
सॉरी थी गये कौन थी गीरो थी गये बने सदीशों परस्पर लंब कहवाय के ना कहवाय मैंने कई कहवाय के बने सदीशों परस्पर लंब है एम पसार थी रेखा आमा पसार थी रेखा बने परस्पर लंब है यहाँ पशो सेम दाखिल जुवानी है सेम दाखिल है जाते कर ना एक्जाम्पल नंबर तीजो ये होमवर्क अत्य करो क्वेश्चन नंबर थी सौ प्रयत्न कर जाओ जल्दी क्वेश्चन नंबर थी सौ प्रयत्न चलो बोल भाई शू कहे बोल दो फोर हाँ फोर सेवन एट हाँ हाँ टू थ्री फोर माथी पसार थती हाँ माइनस वन माइनस टू वन वन टू फाइव बिंदु माथी पसार थती रेखा ने समांतर है राइट ओके हवे जो लो बे रेखाओ समांतर हो तो मतलब शू थयो सामांतर सरस शू याद करो सामांतर मतलब शू कि दिशा या तो सामन या तो विरुद्ध हो सके क्लियर ओके जो तो ए बी किरण दिशा शू कहवा आप ए की किमत फोर सेवन एट लीए थे ए फोर सेवन एट अने बी टू थ्री फोर तो ए बी किरण दिशा शू थाय तो ए बी किरण दिशा बराबर कौन थ एल बार थी गो भाई चलो ए टू माइनस फोर एट माइनस टू थ्री माइनस सेवन एट माइनस फोर फोर माइनस एट एट माइनस थी गयु चलो एवी रीते सी अने सी कही है अने डी कही है तो सी डी किरण की दिशा कौन थाय दोस्त तो सी डी किरण की दिशा बराबर एम बार बराबर कौन थे जी लो वन माइनस टू आ गया टू प्लस टू फोर आ गया फाइव माइनस वन एट फोर आ गया बोलो क्लियर बात थी गयु हमें जुओ एल बार आ बने आमा ते के माइनस टू कॉमन लई शको ए वन टू अने टू आई गया अँ टू कॉमन लई शको ए वन टू अने टू आई गया हाँ के ना एट आप जो ए बी किरण बराबर सी डी किरण गणी तो ए बी किरण बराबर के इंटू सी डी किरण आप लेवाय बराबर है हम ए बी किरण सी डी किरण में शू फरक आयो पे तो अँ बोलो अँ माइनस टू वन टू टू बराबर के अँ शू आयु टू वन टू टू आ वन टू टू गया आ टू टू गया एले माइनस वन बराबर के लेस देन जीरो हाँ के ना ए दिशा केवी कहवाय दिशा विरुद्ध थी गई दिशा कौन थी गई विरुद्ध पण संवेग कहवाय के ना कहवाय दिशा विरुद्ध है सदीश तो क्यों कहवाय समरेख ज कहवाय अने माटे आ समरेख सदीश है आ तो आई गयो तो आग जो बहन क्वेश्चन नंबर दस में जो पे क्वेश्चन नंबर टेन जो चल बोल ओके सदीश आर बराबर टू आई कैरेट माइनस फाइव जे कैरेट प्लस के कैरेट प्लस प्लस लैम्बडा थ्री आई कैरेट प्लस टू जे कैरेट प्लस सिक्स के कैरेट सदीश आर बराबर सेवन आई कैरेट माइनस सिक्स के कैरेट प्लस म्यू आई कैरेट प्लस टू जे कैरेट प्लस टू के कैरेट राइट એની વચ્ચે આ ખૂણાનું માપ મેળવવું છે ચલો શું કરીશું ભાઈ બોલ તો મીર ક્યાંક તને ભૂલ થતી હોય લખતું આ સદીશનું પેલા કયું સ્વરૂપ કહેવાય નક્કી કર પેલા સદીશ કોણ ખૂણો કોણ બનાવે એલબા ને એમ્બર બનાવે તો અહીંયા એલ બાર કોને કહેવાય અહીંયા એલ બાર કોને કહેવાય વિચાર કરો આર બાર બરાબર એ બાર વત્તા કે ઇન્ટુ એલ બાર જેવું સ્વરૂપ થઈ ગયું આ એ બાર છે આ કે ઇન્ટુ એલ બાર આ રેખા માટે જે એલ બાર છે ને દોસ્ત
એ થ્રી ટુ અને સિક્સ થઈ ગયો, અને એમ બાર જે છે એ સદીશ એમ એ કોણ થઈ ગયો, વન ટુ અને ટુ થઈ ગયો, બીજું કઈ છે નહીં. એટલે હવે કોસ આલ્ફા બરાબર આપણને ખબર પડી ગઈ કે એલ સોરી ઇન્ટુ એમ અપોન માનાંકમાં એલ ઇન્ટુ માનાંકમાં એમ કહેવાય કે ના કહેવાય. એલ એટલે આપણને ખબર છે ભાઈ થ્રી ટુ સિક્સ ડોટ વન ટુ ટુ, નીચે રૂટિયા નાઇન ફોર થર્ટી સિક્સ રૂટિયા વન ફોર ફોર, ક્લિયર. આનો ગુણાકાર કરતો કેટલો આવે પેલા, થ્રી પ્લસ ફોર પ્લસ ટ્વેલ્વ છત્રીસ, તે ચાર ચાલીસ, સાત નવ ત્રણ, ચાર સોળ ને ત્રણ ઓગણીસ, ઓગણીસ બાય એકવીસ. એટલે આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ ઓગણીસ બાય એકવીસ આવડશે, લખી નાખો. હા બીજો, હા સોરી દસમાનો બીજો, સોરી દસમાનો બીજો બોલ બેટા. સદીશ આર બરાબર થ્રી આઈ કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ ટુ કે કેરેટ પ્લસ લેમડા આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ ટુ કે કેરેટ અને આઈ કેરેટ બરાબર ટુ આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ છપ્પન કે કેરેટ માઇનસ છપ્પન અબ તક છપ્પન બોલ પ્લસ મ્યુ પ્લસ મ્યુ થ્રી આઈ કેરેટ થ્રી આઈ કેરેટ માઇનસ ફાઈવ જે કેરેટ માઇનસ ફાઈવ જે કેરેટ માઇનસ ફોર કે કેરેટ માઇનસ ફોર કે કેરેટ. આ છપ્પન બરોબર છે ને? ઓકે ઓકે, આ બધા ધંધાના છપ્પન મોટો લાગ્યો એટલે મેં કોઈ શીખવા. ઓકે ચલો ફટાફટ ઇમ્પોર્ટન્સ તો છે જ નહીં, અહીંયા એવું ઇમ્પોર્ટન્સ આવવાની જ નથી. ચાલ ભાઈ એલ બાર બરાબર બોલો ફટાફટ, એલ બાર બરાબર જલ્દી વન માઇનસ વન માઇનસ ટુ, અને એમ બરાબર થ્રી માઇનસ ફાઇવ માઇનસ ફોર, કોસ આલ્ફા બરાબર એલ ડોટ એમ, એલ ડોટ એમ અપોન માનાંકમાં એલ ડોટ માનાંકમાં એમ, એલની કિંમત વન માઇનસ ટુ થ્રી માઇનસ ફાઇવ માઇનસ ફોર, નીચે અંડરરૂટ વન પ્લસ ફોર અંડરરૂટ નાઇન પ્લસ ટ્વેન્ટી ફાઇવ પ્લસ સિક્સટીન, રાઈટ? કેટલા આવશે? ત્રણ વત્તા પાંચ વત્તા આઠ, નીચે ચારે પાંચ એક છ, અંડરરૂટ છ, અંડરરૂટ ચાલીસ, પચાસ આવે બસ. સારું આપી દો, જે આવે તમારો જવાબ.